મિત્રો, આજે આપણે અપૂર્ણાંકને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો કયો અપૂર્ણાંક મોટો, કયો અપૂર્ણાંક નાનો જોઈએ? તો આગળ જોઈએ, એક એક્ઝામ્પલ જોઈએ. બરાબર, તો આપણે એક્ઝામ્પલમાં આપેલું છે, એક એક્ઝામ્પલ આપેલું છે, તે એમાં રકમ આપે 3/5, 4/7 અને 8/9 અને 3/11. તો આ રકમમાં કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે એ આપણે જોઈએ. તો ભાગાકાર કરી જોઈએ તો 3/5 તો શું આવશે, એમાં 0.6 આવશે. 4/7 0.5 આવશે. 8/9 એમાં 0.88 આવશે. અને 3/11 શું આવશે, 0.2. તો 0.8 સંખ્યા મોટી થઈ, બધી સંખ્યાઓ કરતો 0.8 સંખ્યા મોટી થઈ. તો 8/9 એ મોટી થાય. અને સૌથી નાની સંખ્યા કઈ થાય, 3/11. હવે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે તો પણ આવડી જાય. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો 3/11, 4/7, 3/5, 8/9. હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાની કે તો એનું ઉલટું, ચડતા ક્રમનું ઉલટું. તો 8/9, 3/5, 4/7 અને 3/11. હવે આ રીત બહુ લેન્ધી પડી જાય, તો આપણે શોર્ટ ટ્રીકથી જોઈએ. તો આની આ જ રકમમાં આપણે શોર્ટ ટ્રીકથી જોઈએ તો 3/5, બરાબર, એના એ જ રકમ છે. હવે એ રકમમાં આપણે શું કરીશું, અંશની બધા અંકો છે એમાં શું મેખીશું, શૂન્ય મેખી દઈશું. હવે આપણે છેદ ઉડાડવાના છે. તો 5/6 30, બરાબર, 7/5 35, 7/6 42. તો 42 સંખ્યા વધી જાય. તો 7/5 35, બરાબર. એવી રીતે 8/9 78 72 અને 11/2 22. હવે જોઈ લેવાનું કે આપણે જે છેદ ઉડાડે છે, જે અંકો મેક્યા છે, એમાંથી કયો અંક મોટો છે. તો 8 અંક મોટો છે. જો 8/9 એ સંખ્યા મોટી થઈ. અને બીજા ઉપરનો અંક નાનો કયો થયો, 2. તો 3/11 એ સૌથી નાની સંખ્યા થઈ. બરાબર, આવડી જાય. હવે ચડતા અને ઉતરતા ક્રમમાં એ ગોઠવતા આવડી જાય. બરાબર, ચલો હવે આગળ બીજી શોર્ટ ટ્રીક જોઈએ. તેમાં રકમ આપેલી છે 2/19, 3/19, 5/19 અને 7/19. તો આમાં જુઓ, બધા છેદ શું છે, સમાન છે. છેદ સમાન છે. તો આમાં શું કરવાનું, અંશ જે મોટો એ સંખ્યા મોટી, જેનો અંશ નાનો એ સંખ્યા નાની. તો આમાં અંશ કયો મોટો છે, મોટામાં મોટો 7/19. હવે બીજી સંખ્યા કઈ છે ભાઈ, એના પછી 5/19 અને ત્રીજી 3/19 અને સૌથી નાની 2/19. બરાબર, હવે ત્રીજી શોર્ટ ટ્રીક જોઈએ. 23/25, 23/29, 23/37, 23/30. હવે આમાં શું છે, અંશ સમાન હોય. શું હોય, અંશ સમાન હોય તો શું કરવાનું, અંશ સમાન હોય તો જે સંખ્યા મોટી હોય છેદમાં એના ભાગ વધારે પડે. જેની જો દાખલા તરીકે 23/37, તો 37ના ભાગ વધારે પડે તો એ સંખ્યા શું થાય, નાની. જેનો છેદ મોટો એ સંખ્યા નાની થાય. બરાબર, આમાં છેદ મોટો તે નાનો અપૂર્ણાંક થશે. તો આપણો મોટો અપૂર્ણાંક કયો છે, નાનામાં નાનો અપૂર્ણાંક કયો, તો 23/37. એનાથી નાનો 23/30, હજી એનાથી નાનો 23/29, અને એનાથી પણ નાનો કયો, 23/25. ચલો આવડી જાય. ચલો આગળ જોઈએ ચોથી. તો એમાં શું કરવાનું, 3/5 અને 4/7. તો આમાંથી કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે તે જોવાનું છે. તો હવે શું કરીશું, આમાં અંશ અને છેદનો ગુણાકાર, બરાબર, ચોકડી ગુણાકાર કરશું. તો ચોકડી ગુણાકારમાં શું આવશે, 73/7 21 અને 5/4 20.
તો આમાંથી કયો અંક મોટો? 21 અને 20માંથી, તો 21 અંક મોટો, તો એ સંખ્યા મોટી થાય. 3/5 એ મોટી થાય અને 4/7 એ નાની સંખ્યા થાય. ચલો એવી જ રીતે બીજો એના એ જ એક્ઝામ્પલ એવું ને એવું જોઈએ. તો જો 3/7 અને 4/9, તો આમાં શું કરશું? ચોકડી ગુણાકાર કરશું તો 3×9=27 અને 7×4=28. તો આમાં કઈ સંખ્યા મોટી થઈ? 28 મોટી થાય અને 27 નાની થાય. તો 3/7 એ નાની અને 3/9 એ મોટી સંખ્યા થાય. હવે 5મો શોર્ટ ટ્રીક જોઈએ. તો એમાં શું છે? એક રકમ આપે 11/13 અને 15/17, 19/21 અને 13/15. તો આમાંથી કઈ મોટી અને કઈ સંખ્યા નાની થાય? તો આપણે આમાં શું કરશું? અંશ અને છેદની બાદ બાકી કરીશું. બંનેમાં કયા કોમન હશે? જો બેના બધામાં કોમન છે, બધામાં બેના અંકો કોમન છે. તો 13માંથી 11 જાય તો 2, બરાબર. 17માંથી 15 જાય તો 2, 21માંથી 19 જાય તો 2, 15માંથી 13 જાય તો 2. તો બધો બેનો તફાવત છે. તો બેનો તફાવત હોય તો શું કરવાનું? જેનો અંશ મોટો એ મોટો અપૂર્ણાંક થાય અને જેનો અંશ નાનો એ નાનો અપૂર્ણાંક થાય. તો મોટો અપૂર્ણાંક કયો છે? મોટો અપૂર્ણાંક 19/21, એનાથી પણ નાનો તો 15/17 અને એનાથી પણ નાનો 3/15 અને એનાથી નાનો 11/13. ટ્રીક જોઈએ તો 13/17, 16/19, 11/18, 23/21, 26. તો એમાં શું કરીશું? તો એમાં પહેલાં બાદ બાકી કરીશું કેટલો કેટલો તફાવત હોય છે. તો કેટલો કેટલો છે? 4, તો 13/4. એવી જ રીતે 16 અને 19 અને 16 વચ્ચે કેટલો તફાવત છે? તો એ પ્રમાણે 16/3. એવી રીતે 18માંથી 11 જાય તો કેટલો તફાવત છે? તો 11/7. એવી રીતે 26 - 23 કરીએ તો કેટલો તફાવત છે? તો ઉપર 23, નીચે 3, તો 3નો તફાવત હોય છે, નીચે લખીએ છીએ આપણે. તો હવે શું કરવાના? છેદ ઉડાડવાના. તો છેદ ઉડાડીએ તો શું થાય? 7×7=12, તો શું થશે? હવે 3×5=15, એવી રીતે 7×7 અને 7×3=21. તો આમાં અંશ કયો મોટો છે? ભાઈ આપણે જે છેદ ઉડાડ્યા એમાંથી મોટી સંખ્યા કઈ? 26 એ સંખ્યા મોટી થાય અને 11/18 એ સંખ્યા નાની થાય. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.